मजा आएगा ना भिड़ो। હેલો મિત્રો, અને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં તમને નવી ફેકમાં તેમની સ્ટેટસ બનાવતા શીખવાડીશ. તે માટે તમે વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું. મિત્રો, સ્ટેટસ બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશન જરૂર પડશે મિત્રો, જે તમને ટેલિગ્રામમાં અને પ્લે સ્ટોરમાંથી મળી જશે, જ્યાંથી તમારે ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાનું રહેશે. ઓપન કરશો તો તમને આવો એન્ટરપ્રાઇઝ જોવા મળશે. ત્યાંથી તમારા મિત્રો પ્રોજેક્ટના ઓપ્શન પર જતું રહેવાનું રહેશે. ત્યાં જઈને મિત્રો એ તમારે એક બીટમાર્ક પ્રોજેક્ટ તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં વેરીફાઈ કરી લેવાનો રહેશે. જ્યાં તમે જોઈ શકો છો તમને સોંગ અને બીટમાર્ક આપેલું રહેશે મિત્રો. ત્યાં તમારે શરૂઆતમાં આવતું રહેવાનું રહેશે. શરૂઆતમાં આવીને પ્લસના આઇકન ઉપર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે મીડિયા પર જતું રહેવાનું રહેશે. મીડિયા પર જશો એટલે તમને એ ફોટા શો કરશે મિત્રો. એથી તમારે કોઈ એક ફોટો લઈ લેવાનો રહેશે. ફોટો લીધા પછી ઉપર જે તમને ત્રણ ટપકા જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરીને મિત્રો જે ફિલ કંપની જે એરિયા લખેલું છે પાંચમા નંબરનું તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જે તમને તીરનું આઇકન જોવા મળે છે જોઈ શકો છો તેના પર ક્લિક કરવાનું રહેશે. ફરીથી મિત્રો ક્લિક કરશો એટલે તમે આગળના બીટમાર્ક આવી જશો જોઈ શકો છો. ત્યાં આવીને મિત્રો તમારા ફોટાને આગળ ખેંચી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો એ તમારે ફરીથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને મિત્રો મીડિયા પર જતું રહેવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રો એ તમારે બીજો ફોટો લઈ લેવાનો રહેશે. બીજો ફોટો લીધા પછી તેના પણ ઉપર જે ત્રણ ટપકા જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરીને ફિલ કમ્પિઝન એરિયા ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા ફરીથી તીરનું એક જોવા મળે છે જોઈ શકો છો. તેના પર તમારે ક્લિક કરશો એ તમે આગળના બીટમાર્ક આવી જશો. ત્યાં આવીને વધારાના ફોટાને કટ મારી દેવાનો રહેશે. આવી રીતના મિત્રો ફરીથી તમારા પ્લસના એકન ઉપર ક્લિક કરીને ત્રીજો પણ ફોટો લઈ લેવાનો રહેશે. આવી રીતના મિત્રો તમને ત્રણ ફોટા એડ કરતા શીખવાડી દીધા છે. આવી રીતના મિત્રો તમારા જેટલા બીટમાર્ક આવે છે ત્યાં તમારા બધા બીટમાર્ક ફોટા એડ કરી લેવાના રહેશે. તમે જોઈ શકો આપણે બધા બીટમાર્ક ફોટા એડ થઈ ગયા છે. ત્યાર પછી મિત્રો તમારા શરૂઆતમાં આવીને પ્લસના એકન ઉપર ક્લિક કરીને મિત્રો એ તમારે ચોરસ શેપ લેવાનો રહેશે જોઈ શકો છો. શેપ લીધા પછી ઉપર જે ત્રણ ટપકા જોવા મળે છે જોઈ શકો તેના પર તમારે ક્લિક કરીને મિત્રો એ તમને જે પાંચમા નંબરનો ફિલ કમ્પિઝન એરિયા જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરીને ફૂલ સ્ક્રીનમાં સેવ કર્યા પછી તમારા કલર એન્ડ ફિલ્સમાં જતું રહેવાનું રહેશે. ત્યાં જઈને મિત્રો જે ત્રીજા નંબરનો ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી મિત્રો એ તમને ત્રાસી લીટી જોવા મળે છે તેને તમારે સીધી લીટી કરી લેવાની રહેશે. તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ રહ્યો છો તે રીતના તમારે સીધી કરી લેવાની રહેશે જોઈ શકો છો. આ રીતના ત્યારબાદ મિત્રો તમને ડાબી તરફ કાળા કલરનું બોક્સ જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરીને પેન્સિલ નીચે ચોરસ આઇકન જોવા મળે છે તેના પર ક્લિક કરી લે તેની ઓપોસિટી નીચે ડાઉન કરી લેવાની રહેશે. કાળો કલર હટી જશે અને વ્હાઇટ કલરનો શેપ બનીને રેડી થઈ જશે. તમે જોઈ શકો છો એના શેપ બની જશે. પછી મિત્રો એથી તમારે બેગ જતું રહેશે. બેગ જઈને મિત્રો તમારા સ્ટેટસને છેલ્લે જતું રહેશે. છેલ્લે જઈને મિત્રો તમારે જે શેપ એડ કર્યો તેને તમારે છેલ્લે લગી ખેંચી લેવાનો રહેશે. આટલું કર્યા પછી ફરીથી મિત્રો તમારે શરૂઆતમાં આવતું રહેવાનું રહેશે. શરૂઆતમાં આવીને મિત્રો ફરી પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને મિત્રો ફરી મીડિયા પર જતું રહેવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રો એ તમારે જે ફોલ્ડરમાં પીએનજી સેવ થઈ હોય તે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું રહેશે મિત્રો. જે પીએનજી તમને ટેલિગ્રામમાં મળી જશે તે માટે તમે ટેલિગ્રામ જરૂર જોઈન કરી લેજો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. પીએનજી આવ્યા પછી મિત્રો મૂવ એન્ડ ટ્રાન્ઝેક્શનમાં જઈને તમારે વ્હાઇટ કલરનો આપણે શેપ જે બનાવ્યો તેના પર તમારે સેટ કરી દેવાની રહેશે. અને મિત્રો તમારે થોડીક સાઇઝ પણ વધારી લેવાની રહેશે મિત્રો. જોઈ શકો છો આ રીતના તમારે સેટ કરી લેવાની રહેશે પીએનજીને વ્હાઇટ કલરના શેપ ઉપર. પછી તમારે બેગ જઈને મિત્રો તમારા સ્ટેટસને છેલ્લે જતું રહેવાનું રહેશે. છેલ્લે જઈને મિત્રો જે પીએનજી એડ કરી મિત્રો તેના પર તમારે ક્લિક કરીને તમારે મિત્રો પીએનજીને પણ છેલ્લે લગી ખેંચી લેવાની રહેશે. આટલું કર્યા પછી મિત્રો તમારે અહીંથી બેગ જતું રહેવાનું રહેશે મિત્રો. બેગ જઈને મિત્રો એ તમારે એક ઇફેક્ટ પ્રોજેક્ટ તમારે એલર્ટ મોશન એપ્લિકેશનમાં વેરીફાઈ કરી લેવાનું રહેશે મિત્રો, જેની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. એ મિત્રો તમને ત્રણ ફોટા આપેલા છે તમે જોઈ શકો છો, જેમાંનો મિત્રો પહેલા નંબરનો ફોટો છે. તમે જોઈ શકો છો તે ફોટા પર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરીને કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. કોપી ઇફેક્ટ કર્યા પછી મિત્રો એથી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગ જઈને મિત્રો જે આપણે ફોટા એડ કરીએ એટલે બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને તમારે નીચે જતું રહેશે. નીચે જઈને મિત્રો જે પહેલા નંબરનો ફોટો છે તમે જોઈ શકો છો
તે ફોટા પર તમારે ક્લિક કરીને મિત્રો આ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ તબક્કા જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતના મિત્રો તમારે પહેલાં ફોટા પર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. મિત્રો આ ઇફેક્ટ એક ફોટા ઉપર જ લગાડવાની રહેશે. પછી મિત્રો અહીંથી તમારે બેગ જતું રહેશે. બેગ જઈને મિત્રો તમારે ફરીથી ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો જે બીજાને મળેલો વચ્ચેનો ફોટો જોવા મળે જોઈ શકો છો, તે ફોટા પર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ તબક્કા જોવા મળે છે, જોઈ શકો છો. તેના પર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. એટલું કર્યા પછી મિત્રો એ તમારે ફરીથી બેગ જતું રહેશે. ફરી તમારે બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો એ તમારે નીચે જતું રહેવાનું રહેશે. નીચે જઈને મિત્રો તમારે પહેલો ફોટો આપણે છોડી દેવાનો રહેશે. મિત્રો તેમાં આપણે ઓલરેડી ઇફેક્ટ લગાડેલી છે. પહેલો ફોટો છોડ્યા પછી બીજો ફોટો આવે છે જે નાનો છે, તેના પર તમારે ક્લિક કરીને એ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરીને એ મિત્રો પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આટલું કર્યા પછી મિત્રો તેની બાજુનો બીજો ફોટો આવે છે નાનો, જોઈ શકો છો. તે ફોટા પર તમારે ક્લિક કરીને મિત્રોએ તમારે ફરી ઇફેક્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતના મિત્રો પેસ્ટ ઇફેક્ટ કર્યા પછી બે ફોટામાં આપણે ઇફેક્ટ લગાડી દીધી છે, તમે જોઈ શકો છો. પછી મિત્રો જે ત્રીજા નંબરનો જે મોટો ફોટો હોય છે તેને તમારે છોડી દેવાનો રહેશે. આવી રીતના ફરીથી એક ફોટો નાનો આવે છે, તે ફોટા પર તમારે ક્લિક કરીને અહીં તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમારે ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતના પેસ્ટ ઇફેક્ટ કર્યા પછી મિત્રો ફરીથી એક ફોટો તેની બાજુનો નાનો આવે છે, તમે જોઈ શકો છો. તે ફોટા પર પણ તમારે ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતના મિત્રો બે ફોટા ઉપર તમારે ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. પછી મિત્રો ફરીથી તમારે એક ફોટો મોટો આવે છે તેને તમારે છોડી દેવાનો રહેશે. આવી રીતના મિત્રો ફરીથી એક બે ફોટા નાના આવે છે, તે બંનેમાં તમારે ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. મિત્રો આવી રીતના મિત્રો તેની પાસેના ફોટામાં પણ પેસ્ટ કરી દેવાય અને બે ફોટામાં તમારે ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. પછી મિત્રો ફરીથી તમારો ફોટો એક મોટો હોય છે તેને તમારે છોડીને મિત્રો ફરી બે ફોટા નાના આવે છે. આવી રીતના મિત્રો ફરી બે ફોટો મોટો, આવી રીતના તમારા સ્ટેટસની છે લગી બે બે ફોટામાં ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. જોઈ શકો છો મિત્રો આવી રીતના લગાડી દીધી છે ઇફેક્ટ. પછીથી તમારે બેગ જઈને મિત્રો આપણે ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો જે ત્રીજા નંબરનો ફોટો જોવા મળે છે તમે જોઈ શકો છો, તેના પર તમારે ક્લિક કરીને એ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, જોઈ શકો છો. તેના પર તમારે ક્લિક કરીને કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. એટલું કર્યા પછી મિત્રો એથી તમારે બેગ જતું રહેશે. બેગ જઈને મિત્રો તમારે બીટમાર્ક પ્રોજેક્ટ ફરી ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો એ તમારે નીચે જતું રહેવાનું રહેશે. નીચે જઈને એટલે તમારા આગળના ત્રણ ફોટા છોડી દેવાના રહેશે. જોઈ શકો છો તમારે 3.21 સેકન્ડે આવી જવાનું રહેશે, જ્યાં એક ફોટો મોટો જોવા મળે છે. તેના ઉપર તમારે ક્લિક કરીને ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, એના પર તમારે ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આઈટમ મિત્રો તે ફોટા પર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો એ તમારે જોઈ શકો છો બે ફોટા નાના આવે છે, તે બંને ફોટાને તમારે છોડી દેવાના રહેશે. તેમાં આપણે ઇફેક્ટ લગાડી દઈએ છીએ. બે ફોટા છોડ્યા પછી ફરી એક ફોટો મોટો આવે છે, તેના પર ક્લિક કરીને ઇફેક્ટવાળા ઓપ્શન પર જઈને ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. મિત્રો આવી રીતે મિત્રો તમારા સ્ટેટસને શેર લગી જેટલા ફોટા બાકી હોય તે બધા ફોટામાં તમારે ઇફેક્ટ લગાડી લેવાની રહેશે. અને મિત્રો તમારા સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. મિત્રો આ રીતના જોઈ શકો જેટલા તમારા ફોટા મોટા મોટા બાકી રહેશે મિત્રો, નાના નાના આપણે ઇફેક્ટ લગાડી દીધી. આ રીતના મિત્રો તમારા સ્ટેટસને શેર લગી ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. તમે જોઈ શકો છો આપણે બધા ફોટામાં ઇફેક્ટ લાગી ગઈ છે અને આપણું સ્ટેટસ પણ બનીને રેડી થઈ ગયું છે. તેને તમારે સેવ કરવા માટે ઉપર જે સેટિંગની બાજુમાં ચોરસ આઇકન જોવા મળે છે, જોઈ શકો છો. તેના પર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે એક્સપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો આ રીતના મિત્રો તમારે લીટી પૂરી થઈ જશે એટલે મિત્રો તમારે સેવનો ઓપ્શન આવી જશે, તેના પર તમારે ક્લિક કરીને તમારી ગેલેરીમાં સેવ વિડીયો કરી લેવાનું રહેશે. ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું, આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું મિત્રો.